ગીર સોમનાથના પ્રાચીમાં પૂરની સ્થિતિ પર સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે અને જે રીતે હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ગીર સોમનાથમાં પ્રાચીન મંદિરમાં જે સ્થિતિ સર્જાઈ છે, ઉલ્લેખનીય છે કે આ જે પ્રાચીન મંદિર છે તે વધુ વરસાદ પડવાના કારણે પાણીમાં ઘણી વખત ગરકાવ થઈ જવા ના પણ કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો જે ધોધમાર વરસાદ હાલમાં પડી રહ્યો છે, માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આપ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને અડધું મંદિર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે. તો સરસ્વતી નદીમાં પણ જે રીતે ઘોડાપૂર આવ્યું છે, પ્રાચીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. તો ગીર સોમનાથના પ્રાચીમાં જ્યારે પણ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડે અને ઓછા સમયમાં વધુ વરસાદ પડતો હોય છે ત્યારે પ્રાચી જે મંદિર છે તેમાં પાણી ઘૂસી જતા હોય છે અને અડધું મંદિર જે રીતે હાલમાં પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અડધું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે. તો ભગવાનની જે મૂર્તિ છે તે પણ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલી સામે આવી રહી છે. તો જે આ દ્રશ્યો છે પ્રાચી મંદિરના છે, પ્રાચીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને માધવરાય મંદિર જે આવેલું છે પ્રાચીમાં, તે માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકી પડી રહી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હેમલ પાસેથી. હેમલ, જે રીતે માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે, ઘણી વખત આ પ્રકારે મંદિર પાણીમાં ગરકાવ થયેલા કિસ્સાઓ અત્યાર સુધી આપણે સાંભળ્યા છે, કેટલો વરસાદ પડ્યો અને હાલમાં શું સ્થિતિ છે? ખાસ કરીને મિથુન, આપને જણાવું કે ગત દિવસે જે ગીર સોમનાથના કોડીનાર અને સુત્રાપાડામાં 8-8, 9-9 ઇંચ વરસાદ પડેલો છે. એ સિવાય ગીરમાં પણ 2 કલાકમાં 4-1 ઇંચ જેટલો વરસાદ પડતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવેલું હતું. પ્રાચી ખાતે જે માધવરાયજીનું મંદિર છે તેની બાજુમાં સરસ્વતી નદીનું વેણ છે. આ વેણમાં અવારનવાર પાણી વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જતા હોય છે. પણ ગત રાત્રિના જે ગીરમાં વરસાદ પડ્યો એના હિસાબે માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ત્યાં ઘોડાપૂર આવ્યું છે. જી જી, આભાર હેમલ માહિતી આપવા બદલ. તો જે રીતે સરસ્વતી નદીમાં પૂરની સ્થિતિ છે તે માધવરાય મંદિર હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે.